गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो बधा? विद्यार्थी मित्रों, आजे आपणे ऑनलाइन शिक्षणनी अंदर गुजराती विषय लेवानो छे। विद्यार्थी मित्रों, गुजरातीनी अंदर आपणे कया स्टैंडर्डमां, तो के धोरण 6 अंदर गुजरातीनी अंदर आपणे शुं जोवानुं छे, तो आगला विडियोनी अंदर तमे रेलवे स्टेशन जोयुं हतुं। तो विद्यार्थी मित्रों, एनी पछी जे 2 नंबरनुं काव्य छे हिंद माताने संबोधन, एनो साहित्य प्रकार शुं छे? तो के प्रार्थना गीत छे। एने आजे आपणे जोईशुं। हिंद माता तो आपणी માતાનો, ભારત માતાને જે સંબોધન કરવામાં આવે છે તે અહીંયા કવિ મણિશંકર રત્નજી ભટ્ટ, એમનું ટૂંકું નામ છે કાંત, કાંત કહે છે, તો એ કવિ છે। એમનો જન્મ 20/11/1867 અને મૃત્યુ જે છે તે 16/6/1923 અંદર થયેલું હતું। વિદ્યાર્થી મિત્રો, આજે કવિ કાંતનો જન્મ જે છે તે અમરેલી જિલ્લાના લાઠી પાસેના ચાવંડ ગામમાં થયો હતો। મિત્રો, રાષ્ટ્રપ્રેમના કાવ્યોમાં કાંતના આ કાવ્યનો ખાસ ઉલ્લેખ કરવામાં આવે છે। સમગ્ર કાવ્ય હિંદ માતાને સંબોધન રૂપે લખાયું છે। જુદા જુદા ધર્મો પાળતા ભારત માતાના સંતાનો જે છે તે પરસ્પર પ્રેમ અને સહકારથી રહેવા માટે પ્રાર્થના કરે છે। આપણે ભારત માતાને જે પ્રાર્થના કરતા હોઈએ એવું આ કાવ્યની અંદર પ્રાર્થનામાં જે કવિ મણિશંકર રત્નજી ભટ્ટ જે છે તેણે સુંદર કાવ્યની રજૂઆત કરેલી છે। વિદ્યાર્થી મિત્રો, આપણા ભારતની અંદર કેટલી જ્ઞાતિઓ વસે છે, કેટલા ધર્મો પાળતા, કેટલા ધર્મો પળાય છે એ આપણે જોયું છે, આપણે વાંચેલું પણ છે। તો ભારત ભૂમિની અંદર જે જુદા જુદા વર્ણો છે, જે ધર્મો પાળતી પ્રજાઓ જે છે, જે જ્ઞાતિઓ છે, એમનો ઉલ્લેખ આ કાવ્યની અંદર કરવામાં આવેલો છે। તો વિદ્યાર્થી મિત્રો, હું હવે આશા રાખું છું કે તમે બધા આ કાવ્ય જે આપણી માતા ઉપર લખાયેલું જે કાવ્ય છે એને સારી રીતે સમજવાની કોશિશ કરશો। તો તમે બધા તમારું પાઠ્યપુસ્તક જે છે તે સાથે લઈને બેસો। એમની અંદર પેજ નંબર 3 નંબરનું જે કાવ્ય છે હિન્દ માતાને સંબોધન એ આપણે સમજીએ। વિદ્યાર્થી મિત્રો, મેં શબ્દાર્થ અહીંયા લખેલા છે અને એમનો ફોટો પણ હું વિડીયોની સાથે સાથે તમને મોકલાવીશ, એ તમારે તમારી નોટબુકની અંદર લખવાના રહેશે। ન સમજાય તો શબ્દાર્થની અંદર સમજૂતી મેં કરાવેલી છે, અમુક શબ્દો જે છે એ અહીંયા મેં લખેલા છે, એમાંથી જોઈ અને તમે સમજી જશો। તો આપણે શરૂઆત કરીએ કે આ કાવ્યની અંદર માતાને શું સંબોધન કરવામાં આવેલું છે। તો ઓ હિન્દ દેવભૂમિ, સંતાન સૌ તમારા, કરીએ મળીને વંદન, સ્વીકારજો અમારા। જો હિન્દ માતાને કહે છે, ભારત માતાને કહે છે કે ઓ હિન્દ, ઓ દેવભૂમિ, હે માતા, અમે બધા તારા સંતાનો છીએ, અમે બધા સાથે મળી અને તમને વંદન કરીએ છીએ, તો આ વંદન અમારા તમે સ્વીકારજો, એવું કહેવામાં આવે છે। પછીની પંક્તિમાં કહે છે કે હિન્દુ અને મુસલમાન, વિશ્વાસી પારસી જીન, દેવી સમાન રીતે સંતાન સૌ તમારા। જો હિન્દુ, મુસલમાન, વિશ્વાસી, પારસી અને જીન, જીન એટલે કે જૈન, જે ધર્મ જે છે, જે જૈન જ્ઞાતિ જે છે એની વાત કરવામાં આવેલી છે, તો આ બધા હે દેવી સૌ સમાન રીતે તમારા સંતાન છીએ। એવું નથી કે હિન્દુ જે છે તે માતાના સંતાન છે, નહીં, હિન્દુ, મુસલમાન, ભારતની અંદર જેટલી પ્રજાઓ વસેલી છે, જેટલી જ્ઞાતિઓના માણસો વસેલા છે એ આપણે બધા જ ભારત માતાના સંતાનો છીએ। તો કહે છે કે હે માં, હે દેવી, આ સમાન રીતે આ સંતાન જે છે એ સૌ તમારા છે। 4 નંબરના પેજ ઉપર વિદ્યાર્થી મિત્રો જોશો તો પછીની કાવ્ય પંક્તિની અંદર શું લખેલું છે, તો કહે છે પોષો તમે સહુને, શુભ ખાન પાન બક્ષી, સેવા કરે બને તે સંતાન સૌ તમારા। જો પોષો તમે સહુને, શુભ ખાન પાન બક્ષી, ખાન પાન એટલે શું, તો કે ખાવા પીવાનું, ખાણીપીણી આપણે જે
कहे छे पोषो एटले के पोषण करवू। तो कहेवामां आवे छे के तमे सौने सारू खानपान आपी अने अमारू पोषण करो। अमे सौ संतानो अमारथी बनती तमारी बधी ज सेवा करीशुं। आ जे आपणे कहीए छीए माता भारत माता ने आपणे कहीए छीए के हे भारत माता, हे देवी, अमे सौ अमने सौने तमे सारी खाणी पीणी आपो। શું કહેવામાં આવે છે? અમારું પોષણ કરો તમે, અમે બધા સંતાનો અમારાથી બનતી કોશિશ કરી અને તમારી સેવા કરીશું। આ પંક્તિની અંદર આવી રીતે કહેવામાં આવે છે। પછીની પંક્તિ કહે છે, તો કહે છે રોગી અને નિરોગી, નિર્ધન અને તવંગર, રોગી અને નિરોગી, નિર્ધન અને તવંગર, જ્ઞાની અને નિરક્ષર, સંતાન સૌ તમારા। રોગી એટલે કે દુઃખી માણસો જે છે, જે રોગથી પીડાયેલા જે છે એની વાત કરે છે, અને નિરોગી તો નિરોગી એટલે કે જે તંદુરસ્ત માણસો છે એની વાત કરવામાં આવી છે। પછી તો કે નિર્ધન, તો નિર્ધન એટલે તો કે નિર્ધન એટલે ગરીબ થાય છે, અને તવંગર, તવંગર એટલે કે પૈસાદાર લોકો થાય છે। તો કહે છે કે જે રોગી અને નિરોગી જે છે, ગરીબ છે અને પૈસાદાર જે છે, એ જ્ઞાની છે અને નિરક્ષર જે છે, હે માતા, એ સૌ સંતાન તમારા છે। પછી પંક્તિની અંદર કહે છે કે વાલ્મીકી, વ્યાસ, નાનક, મીરા, કબીર, તુલસી, અકબર, શિવાજી માતા, સંતાન સૌ તમારા। તો કહે છે કે હે માતા, વાલ્મીકી, વ્યાસ, નાનક, મીરાબાઈ, મીરા એટલે કે મીરાબાઈ, કબીર અને તુલસી, અકબર, શિવાજી, આ બધા જ જે છે તે સૌ તમારા સંતાનો છે। આ બધા જે છે એને આપણે સૌ સારી રીતે ઓળખીએ છીએ। પછી કહે છે કે સૌની સમાન માતા, સવિએ સમાન તેથી, ના ઉચ્ચ નીચ કોઈ, સંતાન સૌ તમારા। શું કહે છે કે તું સૌની સમાન માતા છે, તું બધાની માતા છે, તેથી અમે સૌ સમાન છીએ, અમે એમાં કોઈ ઊંચા નથી કે કોઈ નીચા નથી, અમે બધા તમારા સંતાનો છીએ। ભારત માતાની, ભારત માતાના આપણે બધા સંતાનો છીએ, એમના માટે કોઈ ઊંચું કે નીચું હોતું નથી, બધાને સૌ સમાન રીતે માં ભારત માતા જે છે તે બધાને સમાન રીતે ગણે છે। પછી પંક્તિમાં કહે છે કે ચાહો બધા પરસ્પર, સાહો બધા પરસ્પર, એ પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારા। ચાહવું, ચાહો એટલે કે પ્રેમ કરવું, ચાહવું એટલે કે પ્રેમ કરવું, અને સાહો, જો બે શબ્દ લખેલા, ચાહો બધા પરસ્પર અને સાહો બધા પરસ્પર, એ બે બે સમાન નથી, એક સરખા નથી। ચાહો એટલે કે ચાહવું થાય છે, પ્રેમ કરવું થાય છે, અને સાહો એટલે કે મદદ કરવી। સ અને શ નું ઉચ્ચારણ અહીંયા દર્શાવવામાં આવેલું છે। ચાહો બધા પરસ્પર કહે છે, અમે સૌ બધા સંતાનો આજે ભેગા મળી અને પ્રાર્થના કરીએ છીએ કે અમે બધા, અમે સૌ એકબીજા સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કરી અને એકબીજાની મદદ કરીશું। તો આ કાવ્યની અંદર હિન્દ માતાને સંબોધન કરવામાં આવેલું છે કે અમે બધા તમારા સંતાનો છીએ, હે માતા, તમે અમારી રક્ષા કરજો અને અમે સૌ સાથે મળી અને તમારી સેવા અને ભક્તિ કરીશું, અમે તમારું ધ્યાન રાખીશું, અમે તમારી સેવા કરીશું। તો આ કાવ્યની અંદર આવી રીતની સમજૂતી કરવામાં આવેલી છે। હવે વિદ્યાર્થી મિત્રો, તમને ન સમજાયું હોય તો વિડીયોને ફરીવાર ઓપન કરી અને તમે ફરીથી જોઈ શકો છો, પાઠ્યપુસ્તક સાથે હશે તો જ તમને કાવ્યની સમજૂતી બરાબર સમજાશે। હવે વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યના જે સ્વાધ્યાયના જે પ્રશ્નો જે છે એ તમારે તમારી સ્વાધ્યાય પોથીની અંદર સારા અક્ષરે પેન્સિલ દ્વારા લખવાનું રહેશે, અને આ જે શબ્દાર્થ મેં લખાવેલા છે એ શબ્દાર્થ જે છે તે તમારે ગુજરાતીની આપણે જે બુક બનાવેલી છે એમની અંદર લખવાના રહેશે। તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।